દહેગામ પાસે આવેલ બારમુવાડા જરાવત ગામે મહાકાળી માતાજીના 20મા પાટોત્સવનું તેમજ 21 સમૂહ બાળવાડનું ગ્રામજનો દ્વારા આયોજન કરવામાં આવ્યું. દહેગામથી ઉત્તર દિશાએ બારમુવાડાના જરાવત ગામે વાત્રક નદીની વચ્ચોવચ મહાકાળી માતાજીનું મંદિર ઘણા વર્ષોથી બનાવવામાં આવ્યું છે અને આ મહાકાળી માતાજીનું મંદિર નદીની વચ્ચોવચ હોવાથી ચોમાસામાં આ નદીમાં ભારે ઘોડાપૂર આવવા છતાં આ મંદિરનો કાંકરો પણ ખરતો નથી, તેટલો જ આ માતાજીનો મહિમા અપરંપાર હોવાની ગ્રામજનો દ્વારા માહિતી પ્રાપ્ત થવા પામી છે. અને આજે જ રાવત બારમુવાડાના સમસ્ત ગ્રામજનોના સહયોગથી 20મા પાટોત્સવનું તેમજ 21 સમૂહ બાળાવાડનું આયોજન તેમજ નવચંડી યજ્ઞ, પાટલા યજમાન અને ધજા આરોહણ અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું અને 15,000 જેટલા ભાવિ ભક્તોએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો. અને આજના આ પ્રસંગે આ ગામના માજી સરપંચ જયદેવસિંહ ઝાલા અને ભૂપતસિંહ ઝાલા તેમજ સમગ્ર ગ્રામજનોના સહયોગથી ગામમાં વરઘોડો કાઢી રંગે ચંગે આ પ્રસંગની ઉજવણી કરવામાં આવી હતી અને વરઘોડામાં ડીજે સાઉન્ડ સાથે યુવક યુવતીઓ અને મહિલાઓ ખૂબ જ આનંદ ઉલ્લાસ સાથે માતાજીના ધામે વાજતે ગાજતે ધજા લઈને આજે મહાકાળી માતાજીનો 20મો પાટોત્સવ અને તે નિમિત્તે નવચંડી યજ્ઞ તથા નવું ચોલ ક્રિયા અંદર કુલ 21 ચોલ ક્રિયા અને પૌરાણિક મંદિર છે. અમારા ઘડવાઓ વખતનું લગભગ 500 વર્ષ પહેલાંથી આ માતાજીના સાનિધ્યની અંદર આવી રીતે નાના મોટા પાટોત્સવ થયા હતા, પરંતુ હવે જેમ જેમ પબ્લિક વધી અને અમારો પરિવાર અમારા બારમુવાડા સિવાય લગભગ 50 ગામની અંદર વસવાટ કરે છે અને 50 ગામની અંદર અમે આ ચૈત્રી છઠ્ઠે આમંત્રણ આપી સૌ અમારા કાર્યકરો અને અમારા પરિવારને અમે યાદ કરીએ છીએ અને આ માતાજીના આ પ્રસંગ આ ચૈત્રી છઠ નિમિત્તે અમે સૌ પરિવાર ભેગા થઈ અને એકબીજાના સાથ અને સહકારથી આ પાટોત્સવ ઉજવી રહ્યા છીએ. ગઈ સાલ પણ 12,000 માણસનું રસોડું બનાવ્યું છું અને આ સાલ પણ 15,000 માણસની પ્રસાદીનું આયોજન કરેલું છે અને લગભગ છાશ પણ અમારે અમૂલની એક જ દાતા તરફથી આવે છે, ચાર વાર આવી અને અમફર બે દાતા પ્રેરણ કર્યું હતું. KTV ન્યૂઝ ગુજરાતી સાથે અગરસિંહ ચૌહાણ દહે.